અરે ભાઈ, કલર કરવો છે તમારે, ઘર શણગારવું છે તમારું, પથારી તમે મારી ફેરો છો, કારીગર નહીં મળતો, કારીગર નહીં મળતો, આ લાયો કારીગર, કરી ગયો તમે તાર કલર, આવ્યો કે ના આવ્યો? એટલે ભાઈ શાંતિ રાખ તું, બાપુજી આ કારીગર જોડે મુઈએ જોતો, અને મને શું કીધું તું ખબર છે, દિવાળી સુધી હું નવરો નહીં, હવે ચમ નવરો થઈ ગયો? અરે નરવો તો નહીં, પણ તમાર કોમ હું રાતે કર્યો, ચાર મકાન રાખેલા છે, રાતે એટલે કેટલા વાગ્યે? અરે રાતે આવ્યો ખાઈ પીન, એટલે તમારું કોમ લેયો, હવાર દાળો ઉગતો કે કોમ પૂરું કરી દે. ના ના બલ્લુ, એ માટે મેળ ના આવે, થોડો હવેળો આવજે. અરે હવેળો આવે બીજું હું? હા એમ, રોટલા તમારા ઘેર ખાય, બોલો રોટલા કરી કે આવો તમે, ખાઈ પીને આવજે, પણ જલ્દી આવજે. હા જો અંદર બહારથી કલર કરવાનો છે ભાઈ, તો બરોબર છે, તમારે કઈ રીતનું આવવું છે, કોણ ખાલી કઈ રીતનું, એટલે મજૂર રિપેર કે ઉચેક આલું છે, એ રીતના ઉચેક ઉચેક, એટલે માલ સામાન બધો હું લાવું. આજે તું લાવજો, અમે મૂચો લેવા જાય દાડ, એટલે માલ સામાન સાથે આલું છે. હોય મને એ રીતના ભાવ કરતા ભાવ માં પૂછી. હા બરાબર, જો માલ સામાન સાથે તમારે આલું હોય તો 100,000 રૂપિયા થાય. હા ભાઈ, આ ઘર ધણી જા નક્કી કરો. મફુજી, એટલે તમારે કોમ આલવું છે કોઈ? ના ના લે ભાઈ, ભાવ અભળવા આવ્યો છું, અમે દિવાળી આવે છે, અમારે ઘર તો શણગારવા શીખે. અરે ભાઈ, તો થતા હશે એટલે કહેતો છે, આમાં તો કોઈ મને તો ખબર પડતી નહીં ભાવ માં. બલ્લુ સમજી ભાવ કઈ ભાઈ? અરે પણ માલ સામાન બધો મારો તો ભાવ તો બરોબર જ કીધા છે કે? તો 100,000 તો વધારે પડી. અરે પણ મારે ડબલ હાથ નહીં મારવાનો, અને જો આ જૂનો કલર જે છે ને એ ઉખેડવાનો છે. અરે તમારે બધું કામ કમ્પ્લીટ થઈ જાય, તમે શું ચિંતા કરો છો? કોકી મફુજી, તમે લાયા છો કોકી, તમે ભાવ કરાવો કે? અરે ભાઈ, મને આમાં ખબર નહીં પડતી. બોલો, આ મારું કામ એક નંબર હોય છે. 5,000 રાખ. 5,000 રૂપિયા હોય ફળા પહોંચાડી લેજો. બસ ના પહોંચે, હારું હેડો. બસ બોલ, હારું આ જાય જાય. અરે ફાઇનલ આવી જાય. અરે ભાઈ, કેવું છે ખબર છે? કોકના તબેલે મને લઈ જઈને ઉભો કરો કે આ બે ચેટલાની છે, એરિયો મુકાઈ દઉં, પણ ઓમાં મને ખબર પડતી નહીં. આ મને કોઈ ખબર નહીં પડતી, આ તો ખાલી 7,000 રૂપિયા ઓછા કરાયા છે, કદાચ એને વધારે ઓછા થતા હોય તો અમને શું ખબર છે? અરે બા, તમારા વધારે ના લ્યુ ભલા આદમી, આ તો સંબંધમાં કામ કરું છું, મને કોઈ મળતું નહીં. પૂછ્યું અમુક સાચી વાત છે. હા પોતે આવી જાય ભાઈ, જમવાના ને હવેળો આવજે, તું તારે એવું હોય તો રોટલા મારા ઘેર ખાજે ભાઈ. અરે રોટલા કોઈ ખાવા નહીં, ચારથી પોતના ગાળામાં આવી જાય. બસ હા હડમો ગુજ. અરે ભાઈ, હા કલર કરવો છે? ઓવે દિવાળી આવે છે કાકે. અરે ભાઈ, આ તો મારે કેવરાય ને, પણ કહું છું શું કે તમને આખા ગામમાં હારે એકલો જ કલર મળ્યો. કલર? ઓવે બલ્લુ કલર. અલ્યા ભાઈ, બલ્લુ તો મોણા છે. અરે ભા, અરે કલર છે આખા ગામમાં, મૂકો આજ ગણો તો આ બલ્લુ એકલો જ છે. અરે પણ ભૂપેજી, કોમે એવું કરે છે ખાતે? એટલે હરી ભાઈ કોમ? અરે કોમ તો 1 થી ડબલ કરનારા પડ્યા છે આપણા ગામમાં, તમને શું ખબર છે? એટલે ભાઈ, અમાર ભાઈમાં તો ચોઈ નહીં, ત્યાં બલ્લુ જોડે જાય હેડ્યા હેડ્યા. એટલે તમે આ દડાવથી કોઈ મકાન ને કલર કરાયો છે? ના ભાઈ ના, આ તો લગભગ ખાસા વારા થઈ ગયા ઘર ને કલર કર્યો તો. હા, અને એ ચૂનો બુઘેડ્યો છે તમે તાણે. ઓવે, એટલે મારી વાત હંભળો, આ બલ્લુ કોમ ના હલાય. એટલે તમારી ભાઈમાં જો છે કારીગર? અરે છે, મારી ભાઈમાં કારીગર ચોઈ ન આયરો, આપણા ગામનો જ છે, વન વે કારીગર છે. બલ્લુ નું તો કોઈ ના આવે. એટલે એવો તો ચિયો માણસ છે જે મારી નજર માં આજ સુધી નહીં આવ્યો. અરે વાઘુજી, વાઘુજી ઓવે, એના કલર કામ કરે છે? અરે વન વે કારીગર છે, જૂના જૂના, અમને તો કઈ ખબર જ નથી. એટલે હરી ભાઈ, આ તો તમને ખબર નહીં, પણ મેં હમણાં વચમાં એને બે ઘરો નું કોમ હલાવરાયું હતું એક જગ્યાએ. ઓવે, અને અમે લે ઘર ધણીએ રાજી થઈને એને 2,000 વાપરવા આવ્યા હતા. બોલો આ ગણા છોકન જબર કેવાય. આ બલ્લુ તો મને 5,000 કઈ ગયો છે. અને બલ્લુ એ કેટલા દાડા નું કોમ કીધું હાર્યું? એક રાત માં. અરે 4 કલાક નું કોમ છે વાઘુજી માટે. 4 કલાક માં પટાઈ જાય? ઓવે, તમારા ગળા પણ છે. અરે કલર લાવી દે તો શું છે? મારે શું જોવાનું? મારા બાનુ શું જાહે? એ તો એને જોવાનું કે? અરે હરીભાઈ, કેવું પડે આ તો? ના ના, એ તો હું પહોંચી વળ્યો, તમે તો ચિંતા ના કરો. હાલ તમે વાઘુજી ના ઘેર જો અને વાઘુજી બોલાવતા હો. હા વાઘુજી ની ચિંતા તમે ના કરો, એરે આવી જાય, હું હાલ જ જઉં છું. હા, તો પછી ભાવ તો થોય કે ના થોય યાર.
અરે મારી વાતો આપડો પેલું બગવાડે નહી દેખાતું કાચવાડું બિલ્ડિંગ ઈ કલર કોમ મેં કરેલું ઈ કણ હું બ્રાસ ઉપર રાખ્યું તું નહી રે બ્રાસ નહી યાર પેલો કલર કરવાનો બ્રાસ ઓએ ના એટલા તો થાય એટલા થાય અરે બધી વાત સાચી પણ કોમને જોવાનું યાર તણી એમ તો લ્યો ઘણા કારીગરો છે માર જોડે મિલ જાવ ખાલી એમનો કલર કરીને જતા રહે હું હીરો કલર નહીં કહેતો તમારો કલર કરીને જતા રહે એમ કહું છું હા તો પછી તમારે કારીગર હારો જોવે તો પછી ભાવ તો થોય ના થાય પ્રમાણે હવે કોઈ નહીં કશો વાંધો નહીં એટલે આવો અમે મારે તો દિવાળી સુધી ટાઈમ નતો પણ આ તો વળી કીધું હોય અને વળી સંબંધમાં મૂકવા એમ કરું હા પણ તમે વળી શરમનો દુરુપયોગ કરવા આવ્યા કશો વાંધો નહીં ભાઈ ધરવા નહીં બેઠા હોય અમે હોય રાત દાડો કોમ ચાલુ મારે બરોબર ના કેવરાય એટલે ભૂપજી અત્યારે સામાન્ય કોમ કરતો હોય નઈ એના 1000 રૂપિયા છે તો પછી કારીગર ના તો થોય ના થાય એ વાત સાચી તાણી અને મારા જેવો કારીગર તો આખા પાટણ માં કઈ નહીં હોય તમને કહું ખરું ખરું તાણી હવે હું તમારા જોડે કોમ લઈને આવ્યો છું હું આવડો હતો અને મારા કાકા મને કલર ની ડોલ પકડાઈ હતી એવડું મોટું તો કોઈ નહી આપડે હરિભાઈ ના ઘર ને કલર કરવાનું છે અરે એ નવું મકાન કર્યું ના ના જૂનું રહ્યું એ તમે ગમે એવું કામ કરતા હોય ને પણ કામ આવડું મળે ને તો રાશી લેવાય ચીડીઓ તો હમણાં તો સાડી એવું છે જો શું કે એટલે આ હરિભાઈ નું કામ રાશી લો તમે બોલો સાચું વાગુજી પણ આ તો કેવું છે ખબર છે અનર ના પનર છે એવું નહીં એ કાળિયું અત્યારે માર જોડે આવે નઈ તો સીધો માર પગે પડે છે ગમે તે કરીને ટાઈમ કાઢવો પડશે ચમ કે હું પેલા જોડે બોલીને આવ્યો છું તમે બોલીને આવ્યા ભલે આજની તમે યાર પૂછતા ઘાસતા નહીં ડાયરેક્ટ બોલીને આવતા રહો છો સાપરું છે પણ વીઆઈપી બનાવવું તમારા હાથમાં છે તમે સજાઈ કોક ના સજાઈ કો પટાઈ દે અને દિવાળી બાપડા સુધરે આ તો મારી વાત આપડો હું અંગાજ આવતો નહી તમે હરિભાઈ ને જઈને રૂબરૂ ભેગા થાજો રૂબરૂ જઈ અને ભેગા થઈને ભાવ તાલ નક્કી કરી અને અહીંયા કોમ પટાઈ આલો હાલ હોણ લે હું જવું અને વાપર્યો થોડા વ્યાજબી ભાવ મોકલજો હો તમારી
હું શું કહેતો હતો? હા 25 રૂપિયા લાવ. કેમ 25 રૂપિયા? મારા કલર ને બધું લેતા આવજો. જઈને બલ્લુ, હા હવે મારો વિચાર બદલાઈ ગયો છે. ચમ મારે કલર નહીં કરાવવો. ચમ અચાનક અરી પાકો ખબર ના પડી. હવે બલ્લુ એમ જ કેવું છે ખબર છે? ચિયા દાડે તું રાતે આવી આ કલર કરીને, એટલે એટલી કળા મારે હેરાન નહીં થવાનું ભાઈ. અરે અરે બા, તમે કહેતા હોય ને તો હાલ તરત કલર લેતા આવું અને કોમ ચાલુ કરી દઉં. ના પણ હવે કલર નહીં કરાવવો. અરે તમે તો બહુ ઉતાવળ કરતા હતા ને અચાનક ફરી ગયા. આ સારા એવો છે? એવું છે એમ? હોય સારું, કશો હતો નહીં, મારે તો ઘણી સાઈડો ચાલે છે. એટલે હું કરવાનું નહીં કરવું ના. હાર તો પછી કેવા ના આવતા? સારું, હું ફેર કલર કરવા ઘર માં નહીં આવું. સારું સારું, કશો હતો નહીં. મારો અમે ઉજાગરો તો હમશે નહીં સુખશાંતિ. વાત સાચી છે, વિચાર કરજો. હજી કુધી ના ના વિચાર કરી લીધો તો અમે, અમે તો ખબર હતી કે તમારા ઠકણા નહીં હોય, ફરતે વાર નહીં કરતા તરત. બાગુજી હું તમારા ઘેરે જ આવતો હતો. શું કરવા? અરે કોમ છે તમારું? શું કામ હતું? પણ ઉભા તો રહો ભલા, આજની ઉભા રહીને વાત કરા આપણે. એટલે અમે દિવાળી આવે છે, લગી રહે ટાઈમ નહીં મારા જોડે ઉભું રહેવાનું કે બેહવાનું. એવું છે? તાણી એટલે બાગુજી મારા ઘરને કલર કરવાનો છે. તે હું શું કરું? અલે ભાઈ તમારે કલર કરવાનો છે, કોમ આલવું છે તમન. હા તે આલ દ્યો. તું ભાવ ચાલી છે તમારા? ભાવ તો લાલ ની કહું, દિવાળી ચેડ કે. ચમ દિવાળી ચેડ? કોમ તમારે દિવાળી ચેડ થાય? અલે ભાઈ દિવાળી પછી કલર કરાઈ નું હું કરું? દિવાળી પહેલા કલર કરાવવાનો છે મારા ઘર ને. એટલે કોઈ હું સામાન્ય કારીગર નહી, મારે બધી સાઈટો ફૂલ પડી હાલ. ઓહો, આટલી જગ્યા નહી આટલી. તો આ તો તમે નરવા રખડો છો. એટલે નરવો નહીં રખડતો, મારે કારીગરો મારા હાથ ને તક કામ કરે છે. એવું છે? તાણે હું તો ખાલી દેખરેખ જ રાખું છું. પણ વાઘુજી મારે તો વધારે કલર નહીં કરવાનો, તમે એક કારીગર મિલશો ને તો મારા ઘર ને કલર થઈ જશે. આ કારીગર એક નરવો નહીં. એટલે વાઘુજી હમી રીતે વાત કરો કે યાર. ટાઈમ નહીં. હા ટાઈમ નહીં મારા જોડે હમુડતો. પણ બે કલાક નો ટાઈમ તો કાઢો, બે કલાક માં મારા ઘર નું કામ પટી જશે બધું. બે મિનિટ નો ટાઈમ નહીં. કશો વાંધો નહીં, ફરતે ખડો તાણી જો. હા તે જો. હરીભાઈ કબાડા માં કલર કરવાનો છે. આ કબાડા નહીં, ઘર છે મારું ઘર. એટલે ઈ તો અમર માટે તો કબાડ જ કહેવાય. અરે મારા કાકાએ ઘરો પરછો પાડીને ઘર બનાવ્યું છે. આયુ તારા કાકે સો પરછો પાડીને બનાવ્યું, પણ તને આ કબાડાનું હું ઘર કરી આલ્યો હવે દિવાળી ની દાડે. ચમ એટલે સંતારે કરી આલજો. ના ના કલર એવો કર્યો મેં. એવું છે? હા બરોબર, કલર કરવાનો છે અંદર બાર થી, અને જૂનો કલર જે છે એને ઉખેડી નાખવાનો છે. બરોબર, ઉખાડવાની જરૂર નહીં પડે. ચમ એના પર ચૂનો આવી જાય. પણ આ ઉખેડવો પડે. એટલે ચૂનો લગાવી દે, ચિંતા ના કરીને કારીગર મું છું કે તમે તમે તાણી પછી તમને ખબર નહીં હોય કે આપણા ગોમ જેવું ગોમ નહીં. વાઘુજી કલર કોમ કરી નહીં, હું કોમ નહીં. હા શું? હા છેડો તાર મારે સાઈડો ફૂલ ચાલી બધી. આલ્યા ભાઈ દિવાળી છે તો સાઈડો ચાલતી જ હોય કે? મારે જલ્દી કોમ પટાવવાનું છે હો. બે કલાક માં તારે પિક્ચર પૂરું. તમારે? હા બે કલાક માં પૂરું થઈ જાય. મોનાલી વાત કરો. આમ પિક્ચર નહીં પટાવવાનું, ઘર નું કોમ પટાવવાનું છે. એટલે બધું એક મેચિંગ થઈ જાય. હારો કલર કરવાનો છે એમ કીધું મેં. પીળો કલર રાખો. અરે અરે મૂર્ખામી કરશો ને પછી રાયડો વધારે ને તો બધી જીવાતો આવતી રહે. એક કોમ કરો, લીલો કલર ફાઇનલ કરજો, મારા ભાગડી નું મેચિંગ આવી જાય કે? પોપટ કલર, લીલો કલર ખરાબ લાગશે. ચમ નહીં મજા આવે.
માલ્યાભાઈ તમને જે સારો લાગે કલર કરો, પણ કલર કરો. હવે લાખ રૂપિયા ની વાત કરી હરીભાઈ, હવે છે ને તમારું ઘર રસ્તા ઉપર છે બરોબર, અને હું એવો વિચાર કરું છું કે કોક નવું કરું. શું નવું કરવું છે? કારણ કે ગમે એની નજર પડે ને તો તમને પૂછવા આવે કે કલર કને કર્યો, એટલે તમને કહેતા ફાવે કે વાઘુજી કલર કરીને જતા રહ્યા. હા વટ પડવા દો વટ. હરીભાઈ હા, અંદર મારી રીતે કલર કરું, તમારું મગજ ઠંડુ રહે ને એવો કલર કરું બરોબર. અને આ પટ્ટો રહે ને દિવાલ, ઇકડ હારી ડિઝાઇન મિલાવી છે. ડિઝાઇન? હા. એક કામ કરજો, પેલો ફૂલ આવ્યું ફૂલ ખબર છે, ફૂલ દોરી દેજો. લે એ બધું જૂનું થઈ ગયું, એમાં મજા નહીં આવે. તો ચોકડી પાડી દો. ચોકડી માં નહીં મજા આવે. હાથીડો? ના ના. હરીભાઈ સૌંદર્ય ચિત્ર બનાવવું હોય કા? કેવું ચિત્ર? સૌંદર્ય. ઈ વળી કેવું આવે? જોરદાર પેન્ટિંગ કરીને. શનું આવશે? હા શનું આવશે? ઝાડ ઉપર બેઠેલો મોરલો દોરું. ઓહો, ઝાડ દોરશો અને મોરે દોરશો? ને તો નદી. ₹2000 મજૂરી. કલર કેટલા નો આવશે? કલર 1800 નો થાય. કોણ ચડ્ડી પહેરી ને પ્રાસ લઈને ફરતો, ડોલે ઉપાડતો. તમે શીખવાડેલું છે? કેટલો ભાવ કીધો તેની? 100,000 રૂપિયા કીધા તા. એટલે મને બોલાવાનો હતો, થાપાવો તેનું. એવું છે એમ? હું ગુરુ છું એનો, મને હાલે પગે પડાઈ રહ્યો. એમ? પણ ભાવ બહુ કરે છે. હા રૂહડો લાવ, હું લખ્યા રૂહડો. હા લાવ. હું કલર લઈને આવું એ દીકરા, તમે બીજું બધું કામકાજ કરો હો. એટલે બીજું? એટલે વાસણ ડુબાડું ઘરનું. એમ નહીં કહેતો, તમારે બીજું કઈ સામાન લાવવાનું હોય તો લાવી દે, એમ કહું છું. એ તો બધું લસી દીધું છે, હું જૂનો સામાન નહીં વાપરતો. આ કલર તો ઉખાડી નાખજો થોડો. એ તો બધું જતું રહે, એના પર ચૂનો લગાવી દે હું. હા બરોબર, હું લઈને આવું કલર. હા હરીભાઈ, હું ઘેર જાઉં ઘડીક રહીને આવું, એટલે મારે સાઈટો ચાલે છે. બાર આવજો. શું સાહેબ? અરે તમારા જોડે બલૂન નંબર છે? ઓવે તમે ગોડા છો દિવાળી ની કેટલી વાર છે? 4 દાડા ની વાર છે. તમે આવ્યા છો, તમારે 1 મહિના પહેલા જાગવું પડે. બરોબર, પેલથી બોનું હાલવું પડે.
બાપુજી મને કારીગર મળી રહે હું ગમે તોથી ગુતી કાઢ્યો હારું ગુતી કાઢો તો હા પચીસો રૂપિયા નો કલર આવ્યો મારું નામ ને લીધું હોય અરે તમારું નામ લેવાની જો જરૂર હતી કેજો કાકડિયા ઉપર લખેલું તો હતું વાઘુભા એમ નહીં કેતો મારું નામ લેવાનું હતું તોય અરે તમારું નામે લીધું તું અને ગોમનું નામે લીધું તું અલ્યા તો પછી તમે નવી દુકાને જાશો તમે જે કાકડિયામાં દુકાન લખી હતી એની દુકાને હું ગયો હતો તો પછી દુકાનમાં મોણા બદલાઈ ગયો હશે પણ તમારું મોઢાનો નકશો કીધો તમે એટલે જવા દો ને ભાઈ સારું હેડો કામ તો ચાલુ કરી દો અરે ભાઈ હા પડસી લાવો હાડો જમ તમારા કપાળમાં મેલવી છે મારે જમ એટલે ડોલ ખોલવી છે મારે એમ કો કી જાણ રે લ્યો માટી પડી માટી ચાલે હરિભાઈ હા હવે પાણી લાવો હાડો પાણી સમો લાવું કો હા સમો લાવું ખોબો ભર લાવો એ મૂર્ખા એટલે ડોલ ભર લે ડોલ મજાક કરું હું તો પણ વાકર મજાક નહીં કરવાની કોમ કરવાનું છે સારું તો પાણી ભર લાવો કાતરાજી નો છોકરો હાવ મૂર્ખો છે મારી વાત તો હજી બે ડોલ્યો તો કેવી હા કેવી પ્લાસ્ટિક ની કઈ પ્લાસ્ટિક ની ડોલ્યો મારે નહીં અરે પ્લાસ્ટિક ની સ્ટીલ ની જે હોય લાવ હડો લાવ હડો મેં જો કીધું નાવો તો પાણી ફલ્લાય ફલ્લાય કરો યાર મેં ખાલી મંગાવી હતી ડોલ ઓ પડી ઓ તારી ભલ્લાવો તો હડો હવે એટલે એક બાજુ રોકી લે પણ પૂરતું હફડવું તો પડે કે ભાઈ ચાલશે હવે અલ્યા હારું હડો લાવ 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 હડો હરિભાઈ હા પેલા છે ને હું અસ્તર માર દઉં બરોબર હાથ બગાડ્યો પીવાનું પાણી ભલ લાવો હડો મારા માટે હું
વિચાર કરવા જોઈ જાડો કલર બનાવું થોડો થઈ રે એટલે મને જગાડજો મૂંઘું છું. ભૂસે તો કોઈ ના મરતું હોય પણ આ હરીફભાઈ ના ઘેર બલુ કલર કરે છે, પેલા વાઘુજી નહીં કલર કરતા, એ તો એનો ધંધો જ કરે છે. આ ચોક્કસ મારો ધંધો છે ઘર સાફ કરવાનો. પણ ધંધો કરી કહો આપડે. ના રે, પણ એવો ધંધો શું કરવા કરવો પડે? એવું છે? હા, એટલે તમારું ઘર સાફ કરશો, બીજા નું ઘર સાફ નહીં કરો? ના રે, ના શું લેવા. સારું કહેશો વધો ને ભાઈ, તમારું ઘર સાફ કરો. અમારું જ ઘર શકતા ને. સારું સારું કરો, આ તો તમને સલાહ આલી ધંધો કરવાની. ના રે, આવી સલાહ માં નહીં જોતી હો. લે પણ 25 રૂપિયા કમો. ના રે, ના અમારે એવા 25 રૂપિયા નહીં કમાવા. બેઠા કરતી બજાર ભલી. ના રે, ના શું કરવા. સારું કહેશો વધો ને ભાઈ, તમારું ઘર સાફ કરો ને તો હડો. હા, અમારું ઘર તો સાફ કરશે જ કીધા. બાબુજી આ તાલા રહી જશે જોવો. એટલે એક જ હાથ માર્યો હરીભાઈ, હજુ બીજો હાથ મારવાનો બાકી છે, પછી જોજો ખાલી. એવું છે? હા, મારા જોડે કારીગર થયેલો છે, આવડો હતો, ચેટી પહેરી આવતો, મારા ચેડે ચેડે બ્રાસ લઈને ફરતો. મને ખબર છે, પણ હરીભાઈ ના એમ હરું પારો લાવ્યો હતો, એટલે મારા વડે છે હરું પારા જેવું કરીને ઠુમેલ્યું. આ તમને ધચીલી મેલે લ્યો કઈ બલ્લુ. એ આપડા ગોમ જેવું બીજા ગોમ નહી, અને વાઘુજી કલર કોમ કરે નહી એવું બીજા નું કોમ નહી. હા, એની મને ખબર છે, પણ બલ્લુ તમે મજૂરી લાવો છે એટલે મજૂરી તમે સારી કરજો. ભાઈ હું કોમ નહી કરું, નહી કરું કોમ. આ પડ્યું રાખો કે
તમારા બલ્લુ મૂકો પડતો હતો, વાઘુજી સસ્તા પડતા હતા. સસ્તા પડ્યા, સસ્તા પડ્યા. સારું પાસે વાંધો નહીં, વાઘુજી કલર સારો કરશી. પણ એમાં શાની શરમ રાખવાની? કમિશન હોય તો લઈ લો, 500 રૂપિયા પટી જાય. વાઘુજી કમિશન 500 રૂપિયા લઈ નહીં, તમારા જેવા અમારા જેવા નહીં. ખરેખર લોતા થાય હો, મારે આટલો ટાઈમ નહીં. તમને કહી દો, મારે મોટી મોટી સાઈટો ચાલુ છે. વધો નહીં હવે, હરી રહી છે ને હરીભાઈ, હું તમારા ઉપર કહી દો. કોઈક દાડો કુદી ના ઘઉં ભરી લેવું મારા અહીંયા. તમે હવે કોમ ની વાત લઈને આવો, પછી વાત તમારી. ધમકે ધમકે જતા રહી છે ભાઈ. ગમે તે કારીગર ની જરૂર પડે નહીં તો મારા જોડે બધા કારીગરો ના કોન્ટેક્ટ છે, મને જ કહેવાનું. હા તાણી કોમ ચાલુ કરો હડો. હરી ભાઈ, હા હવે હું બીજો હાથ મારી સૌંદર્ય ચિત્ર દોરું એટલે ગળા તમે છે ને પોન લેતા હો મીઠું. શું પોન? પોન હું પોન ખાય જવું, કોમ કરી જવું નહીં, એટલે આખું મગજ અલગ દોડે મારે. એવું છે? હા હા, હેડો લાવું છું. પોન તો હું લાવું જ છું બરોબર, જથ્થા બંધ. પણ આજ નહીં લાવ્યો, ઘેર પડ્યો ઘેર થી લેતા આવું. ના ઘેર તો નહીં કશું, એ ગોમ મત લેતા આવો. હાલ ચાલુ કરી દીધું અને એક દિવાલ તો પટાઈ નાખી. ઓહો, તો તમે ચો હેડ્યા છો? એના માટે ફોન લેવા જવું છું ગમો. એક તો કામ ઉઠા ના હારા બધા ખેલ નહીં મળતા. એને શું કીધું ખબર છે કે હરીભાઈ હું ફોન ખાયો તો મારું મગજ હજી વધારે કોમલ છે. આ બધી વાતો. અરે સાચું કહેતા હતા. હા હું હવે તમારા ઘર હમો જ જઉં છું, અહીંયા જોડે જઈને કોમ ખેંચાવરાવું. આ તો તમે બેહો, હું અહીં ચા બનાવું. હારો હડો. Thank you.
ચાલુ કરી દીધું એમ? હા, આ દિવાલ પટાવી દીધી. ખરેખર ભાગુજી એક વાત કહું, તમારા જેટલી સ્પીડ કોમમાં આખા ગામમાં કોઈની નહીં. મશીન કહેતા મને? સાચું. હું ગમે એ કલર કોમ કરવા જાઉં ને તો મને મશીન જ કહેતા. સાચું. કે હારું મશીન આવે ને એટલે બધું પૂરું. આના બરોબર છે ભાઈ. એમ ભૂપતજી તમને તો ખબર જ છે કે આપડા જેવું બીજું કઈ કોમ નહીં બરોબર, અને વાઘુજી કલર કોમ કરે એવું બીજાનું કોમ નહીં. સાચું. ટાણી એ વાદળી કલર કેમ કરો છો? કીધું હરિભાઈ કોક નવું કરી આલું એટલે હરિભાઈ કે ડિઝાઇન પાડો એટલે પછી મેં આખી નવી ડિઝાઇન બનાવી. એવું? આ બધું શું દોર્યું છે? નાના બાબુજી તમારા કોમ ઉપર તો વિશ્વાસ છે અમને. તમને એટલી બધી ખબર પડે તો તમે કલર કોમ ના કરતા હોય? એ તો સાચું જ છે કે તાણી. એ બાબુજી ઓમ ચાણ પટી દે આ બધું. હા, ચાણ પડશે. આ તો હમણાં 4 કલાક માં પૂરું. હમણાં 4-5 કલાક માં. કોમ આવી યાર સારું હાડો ભાઈ બરા ચાલજો. અમારે તો જાતન સાફ કરવા થાય. હું જઉં તણો બાપુજી. ફટાફટ કોમ પટાવો. એટલે પટાવો સહી યાર. આ તો ભાઈ મેં કોમ લાવ્યું છે ભાઈ, મારા પર કાયું ના થવાય. હા, એવું ના વિચારતા હું. બાકી આપણા જેવું કોમ નહીં અને વાઘુજી કલર કોમ કરે નહીં એવું કોઈ કોમ નહીં. સેન વારું કે આહા તારી આ મોરો સમ પોપટ વધારે લાગે છે. લાગે છે હરિભાઈ. મેં વિચાર કર્યો કે હું મોર દોરું તો કોક જોવે ખબર પડી જાય કે આ તો મોર છે. પણ આમાં મેં શું કર્યું ખબર છે? કલગી મોરની બનાવી, ધડ પોપટનું બનાવ્યું, પગ બતકના બનાવ્યા અને પેટ મોરની બનાવી એટલે જોવા વાળા વિચારમાં પડી જાય કે હારી જનાવર શું છે. અરે તમે મને મૂર્ખો બનાવ્યો છે લ્યા. આ મારા ઘરની પથારી ફેરવી મેં દીધી. એટલે સૌંદર્ય ચિત્ર તો કીધું તું યાર. અલ્યા સૌંદર્ય ચિત્ર નહીં, આ વિચિત્ર છે. મારે પેન્ટિંગ નહીં કરાવી, તમે તાર મને વ્હાઈટ કલર કરી આવો. વ્હાઈટ કલર કરવો એમ ને? ઓવે સૌંદર્ય ચિત્ર ની મને પહેલથી ખબર હોત ને તો ખરેખર હું આર્યું ના દોરાવ. એટલે તને કદર ના હોય, અમે હીરા ની કદર ના હોય કોલસા ને.
મને કોમ હારું કરી આલ કોમ હારું કરી આલ એટલે શું કરવાનું છે વાઈટ દિવાલ કરી આલ વાઈટ પોપટ છે પોપટ વાયકણ છે તમારે વાયકણ કુકડો દોરવાનો હતો હવે રો વાયકણ ઊંધો પડી ને રો આ 2500 રૂપિયા ની પથારી ભરી છે બાબુજી એ બરોબર છે એ પથારી ને ફેવરી કેટલી મહેનત કરી છે મેં અલા મહેનત નથી કરી તો ગળા દી છો કે ન કે માર જોડે આટલો ટાઈમ નહી અલા ટાઈમ ના હોય તો ઘેર ઘેર ઊંજી જતા હે અરે ભાઈ આ શું થયું તમને ખબર છે કે મોડું લોઢું વધાર બે ઘણ ખાય કોઈ ની તાણી અમી તો ઘેર ઘેર હોઈ જા હ અમારી 2000 રૂપિયા મજૂરી આ જો હડ વાર્તા પૂરી કેટલી મજૂરી 2000 એટલે શહેર થી આલુ હા મારી દિવાલ ની પથારી ફેરવી એને આરખ ના 2000 રૂપિયા આલુ તન મો એટલે મેં કીધું તો મેં તમને પૂછ્યું તું કે હરીભાઈ કયો કલર લાવું એટલે તારા કપડ જેવા કલર કહેતો તો પછી તે મને કીધું કે વાઘુજી તમને ગમે એવું કરો બરોબર મને આવું ગમ્યું મેં કલર નું કીધું તું આ સૌંદર્ય ચિત્ર તમે લાવા દાલ્યા મેં ન તો પૂછ્યું અરે ભાઈ શાંતિ રાખો મસ્ત લાગે છે પબ્લિક હોય કણ ફોટા પાડવા આવશે ખરેખર એવું જનાવર દોર્યું છે વાઘુજી અરે બભુજી ચીડિયા ઘર જેવું લાગે છે આર્યુ હારું નહીં લાગતું આર્યુ ચીડિયા ઘર જ છે એકલું કલર કોમ નહી કરતા હો એટલે શું કરી લ્યો શું કરી લ્યો ભાગી છે ભાગજો ભાગજો બાપુજી સમજાવો આ પેન્ટિંગ ના 2000 રૂપિયા લેવું હું હવે આ તો સમજમાં આવ્યો તો હું તાણી સમજશે નો હા એટલે ગામ ના તો એટલે એટલે કે મારા જોડે તો આટલો ટાઈમ નહીં એટલે તારું મકુજી કોણ કોમ આલા છે અને કોણ કોમ આલા છે એટલે મોટી મોટી મારે સાઈટ તો ચાલે છે બ્રાસ ઉપર કોમ ચાલે મારા ફૂટ ઉપર ઈ બધા ઘર ના ખોયેલા છે મૂર્ખા છે તે તને કોમ આલી છે લ્યા ઓ ઈ મૂર્ખા નહીં મૂર્ખો તો તું છે તને પેન્ટિંગ માં ખબર જ નહીં પડતી દિવાળી તો મારી બગાડી છે તમારી નહીં બગડી હોય એની બગડાશે આ મારા ઘર સુધારતે સુધારતે કેટલા પૈસા જતા રહે એ તો બરોબર છે જે માગે એને પૈસા લાય ને બીડી તો બસ હોય નહી થાય જો આ 300 રૂપિયા સી ઓનથી વધારે તમારી ઓકાત નહીં નીકળો હેડો હે ઓવે ઓકાત નહીં એમ ને ઓવે હારુ તાણી કયો હોય કણ પગ મેલા છે તમારા ઘેર હેડો તો રાતે આવી નાખો ઘર ના હળગાઈ મેલું તો કહેજો હા અરે ભાઈ
અલે આલી દો કે વભળો મારી વાત કે કડિયા કોમ કોઈ કરતું હોય તો બીજો કર્યો હિટ ના છોડે અધૂરું પડ્યું હોય તો અને કલર કોમ અધૂરું પડ્યું છે બીજો કોઈ કલર નહીં કરે લે અરે પણ મભુજી શા રાખે મોન પૈસા આલુ આ મારા ઘરની પથારી ફેવરિટ મેલી છે 2500 રૂપિયા નો તો હું કલર લાયો અને 2000 રૂપિયા મજૂરી આલુ 4500 રૂપિયા માં ઘર પડે મને 4500 માં પડે સર ઓવે હજુ તમને 500 રૂપિયા ફાયદો થાય છે કારણ કે બલ્લુ એ તો 5000 માં રાખ્યું હતું અરે 500 રૂપિયા ની ફાયદા ની જો વાત કરો છો આ 4500 રૂપિયા નુકસાન આ કલર બધો બાતલ જો કોઈ મારા કામ તો આપવાનો નહીં અને ફેરથી હું કલર કરવા માટે બીજો કોક મોણ લાવું તો 5000 મારે મજૂરી આલવી કે ના આલવી તો 2000 માં ઘર પડાય હા તો પડે જ કે અમે શું નવાઈ છે તો દાડ એ અલ્યા ન્યાકાલ કાય થાવ નરી ભાઈ રંગ પૂરતો તો પૈસા મો અરે મારા રંગ નહીં પૂરાવો કોઈ નહીં આ લેજો આલી દેજો પટી દે આલવા પડશે આલવા પડશે એટલે કોઈ દયા દોન ને નહીં આલતા પાછા હરીભાઈ તમે ઓ આ ભીખમો જાય છું ભીખમો ભીખમો નહીં મારા જોડે આટલો ટાઈમ નહીં ઘણા ની છોકત ઓવે બાકી તમને ખબર નહીં હોય કે આપણા જેવું કામ નહીં અને ભાગુજી કલર કામ કરી નહીં હું બીજાનું કામ નહીં તમારા જોડે આટલી કારીગરી નહીં એમ કો ટાઈમ તો બરાબર છે તમારા જોડે ટાઈમે ટાઈમ છે પણ કારીગરી લગી નહીં પૈસા લઈ પૈસા લઈ બાપુજી હા ઓયના સવાલો જે બરતા પણ હું મૂર્ખો છું હું ના ઓળખી છો એરા વેકણાઈ છું કેતા હતા કે હરીભાઈ તમારા ઘરનો હું એવો કલર કર્યો એવો કલર કર્યો તે વસ્તી કે હે કે વાઘુજી હરીભાઈ નો કલર કરી ગયા 10000 નો કલર તમારે થઈ ગયો મન ગમે તે કારીગર આઈને બગાડશે ને તાણી ફોન થાય અલે વાંધે તો કેટલો બગાડ છે વાત હાચી અલે યાર તું પૈસા લઈને મારા જોડે આટલો ટાઈમ નહીં વાત કરવાનો તાણી અમારે ખોટી થવાનું કલર વાળા પૈસા થાહે લ્યો ઉભા રોકી પણ ગણેશી પાસા ગણેશી આર્યા બાપુજી 2000 એટલે સુખી થો તાણ હો એટલે ચોથી સુખી થો દુખી કરીને હેડ્યા છો એ તો હવે તમને ના ગમે તો અમારે શું લેવા દેવા અરે હમુરજી નહીં ગમતું એટલે મન લાગ્યું કે વાઘુજી કોમ સારું કરતા હશી સસ્તા થોડા પડશે એટલે વાઘુજી લાયો એટલે મોરની પેચો ભુબજી એ દોરાય છે એમ ને ઓવે ઓવે એટલે વભળો મારી વાત કે આ દિવાળી તો હવે આનું આ ચિત્ર રાખજો આનું આ ચિત્ર રાખજો ને આવતી દિવાળી તમે કલર કરાવજો એટલે એ વાતની તમારા ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય મૂર્ખા હા મારું પોંછો પાટણ હા